હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ શ્વસન તંત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન 4 ગુણનો. આપણે અત્યાર સુધી 3 પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ મિત્રો. ચેપ્ટર નંબર 6ના આ આપણો છેલ્લો પ્રશ્ન છે 4 ગુણની અંદર. એના પછી આપણે ચેપ્ટર નંબર 11 ચાલુ કરવાના છીએ. તો આજનો પ્રશ્ન જોઈએ દોસ્તો, શ્વસન તંત્ર. અગાઉ આપણે વાત કરી એ પ્રમાણે આકૃતિઓ 6ઠા ચેપ્ટરની ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, અને આ આકૃતિ પણ તમને સરળતાથી આવડી જાય એના માટે એક વિડીયોની લિંક હું તમને આપવાનો છું. ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેજો અને આકૃતિ દોરતા શીખી લેજો. હવે મિત્રો, આની અંદર ખાસ કરીને શ્વસન તંત્રમાં રોલ ભજવશે કોણ? ઇમ્પોર્ટન્ટ તો ફેફસા. બરાબર, આપણે આ રીતે નામકરણ કરી લેવાનું છે. જ્યારે પણ આકૃતિ દોરો ત્યારે નામકરણ ખાસ કરવાનું. બરાબર, તો નાસિકા કોટાર, મુખ ગૃહા, શ્વાસ નળી, કાસ્તિમય રિંગ, ફેફસું, વાયુકોષ્ઠ, શ્વાસવાહિની, શ્વાસવાહિકા છે, સ્વરયંત્ર, અને આ બાજુ નીચે ઉરોદર પટલ. તો આટલા ભાગો આપણે શ્વસન તંત્રના છે. આપણે હવે થિયરીની ચર્ચા કરીએ દોસ્તો, તો સિમ્પલ છે, 3 જ પોઈન્ટમાં વાત કરવાની છે. બરાબર, જો તમને એવી રીતે પ્રશ્ન પૂછે છે મનુષ્યનું શ્વસન તંત્ર, તો જ દોસ્તો આ થિયરી આવશે. બરાબર, હવે આમાં ઘણા મિત્રો કન્ફ્યુઝ થતા હોય, કેમ કે 3 પ્રશ્નો આમાંથી બને છે. શ્વસન તંત્રમાંથી દોસ્તો 3 પ્રશ્ન બને છે. એક પ્રશ્ન બને તો આપણું આ જે શ્વસન તંત્ર આપણે જે ભણીએ છીએ, તમને એ રીતે પ્રશ્ન પૂછે છે કે મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો, તો તંત્રની આપણે આ વાત કરી લેવાના છીએ. અને આ જ આઈએમપી પ્રશ્ન છે, વારંવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે. હવે જો બીજો પ્રશ્ન પૂછાય, શ્વાસોશ્વાસની પ્રક્રિયા સમજાવો, મનુષ્યમાં શ્વાસોશ્વાસ, તો આપણે કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છવાસમાં કાઢીએ છીએ, ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ, એ પોઈન્ટ, એ પ્રશ્ન આપણે સમજાવવાનો રહે. એટલે એ પ્રશ્ન આ ન કહેવાય. બરાબર, તમારે ત્યાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા સમજાવવી પડે. અને ત્રીજો પ્રશ્ન શ્વસનવાળો જે રિલેટ કરે છે એના જેવો જ છે, જારક શ્વસન અને અજારક શ્વસન. બરાબર, તો આની અંદર પણ તમે આ શ્વસન તંત્ર ના લખી આવતા. આ 3 પ્રશ્નો શ્વસન જેવા જ છે. અત્યારે આપણે ઉપર જે શ્વસન તંત્ર છે, મનુષ્યનું શ્વસન તંત્ર છે, એની ડિસ્કશન કરવાના છીએ. બરાબર, બાકીના પ્રશ્નો તમારે તૈયાર કરવા હોય તો નવનીતમાં કરી લેજો. બટ એ પ્રશ્નો કરતાં આ મોસ્ટ આઈએમપી છે, આ પૂછાવાની સંભાવના વધારે છે. એટલે આપણે માત્ર શ્વસન તંત્રની ડિસ્કશન કરશું. કદાચ આપણી પાસે સમય હશે આવનારા વીકની અંદર, તો પછી આપણે આના વિડીયો નાખશું. પણ અત્યારે માત્ર આઈએમપી પ્રશ્ન શ્વસન તંત્રને જોઈએ. તો દોસ્તો, શ્વસન તંત્રની અંદર આપણે 3 પોઈન્ટ વિશે વાત કરવાની છે. એના પહેલાં મનુષ્યનું શ્વસન તંત્રમાં પહેલાં તમારે એક પોઈન્ટ સામાન્ય લખવાનો કે મનુષ્યનું જે શ્વસન તંત્ર છે એમાં શું આવેલું છે. નાસિકા છિદ્રો આવેલા છે, નાસિકા કોટર, કંઠનળી, સ્વરપેટી, શ્વાસનળી, શ્વાસવાહિની અને ફેફસાનો સમાવેશ થાય છે. બરાબર, આટલી વાત કરી નાખી. હવે તમારે દોસ્તો આગળની વાત કરવાની છે કે તમારે પહેલાં સામાન્ય આ રીતે સમજાવી દેવાનું કે શ્વસન તંત્રમાં શું આવેલું છે. હવે 3 પોઈન્ટ કયા છે જેની વાત આપણે કરવાની છે આ પ્રશ્નની અંદર. તો દોસ્તો, આ 3 પોઈન્ટ છે. એક છે નસકોરા અને નાસિકા માર્ગ, યાદ રાખજો, નસકોરા અને નાસિકા માર્ગ. બીજી વાત કરવાની છે ગળામાં રહેલા અંગો, અને ત્રીજા પોઈન્ટમાં વાત કરવાની છે ફેફસા વિશેની. ત્રીજી વાત કરવાની છે ફેફસા વિશેની. તો આપણા 3 પોઈન્ટ છે. 3 પોઈન્ટ કયા છે રિપીટ કરું દોસ્તો ફરીથી, આપણે કયા 3 પોઈન્ટ વિશે વાત કરવાની છે શ્વસન તંત્રમાં? નસકોરા વિશે, નસકોરા અને નાસિકા માર્ગ. નંબર 2, ગળામાં રહેલા અંગો, ગળામાં રહેલા અંગો. અને ત્રીજો પોઈન્ટ છે ફેફસા. બસ આ 3 વિશે વાત કરો એટલે આપણું શ્વસન તંત્ર એમાં આવી ગયું. હવે આપણે ઇઝી વેમાં 3 પોઈન્ટને સમજી લઈએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ દોસ્તો નસકોરા, નસકોરા અને નાસિકા માર્ગ. તો સૌથી પહેલાં હવા આપણા નાસિકા છિદ્ર દ્વારા જ દાખલ થાય છે, નાક દ્વારા જ દાખલ થાય છે. હવે આગળ જ્યારે આ હવા જશે, તો આ હવા ક્યારેક આપણે પ્રદૂષણવાળા ઇલાકામાં હોઈએ, જ્યાં રજ વધારે ઉડતી હોય, ધુમાડાના રજકણ હોઈ શકે, બાકીનું પ્રદૂષણ હોઈ શકે, તો પ્રદૂષકો આપણા ફેફસામાં ન પહોંચે એના માટે જો કુદરતી કેવી સરસ મજાની વ્યવસ્થા કરી છે આપણા તંત્રની અંદર દોસ્તો, જે વાળ આવેલા છે જેને આપણે વિજ્ઞાનની ભાષામાં બારીક રોમ કહેશું. બરાબર, તો આ બારીક રોમ દ્વારા હવામાં રહેલી ધૂળ અને અન્ય અશુદ્ધિઓ ગળાઈ જાય છે.
બરાબર, અને આ ક્રિયામાં શ્લેષ્મ. હવે શ્લેષ્મ એટલે શું? આપણે સાદી ભાષામાં જેને શેડો કહીએ છીએ, બરાબર, એને આપણે કહેશું આપણી વિજ્ઞાની ભાષામાં શ્લેષ્મ. તો રિપીટ કરીએ, નસકોરા નાસિકા માર્ગનો પોઈન્ટ લખવાનો છે. કઈ રીતે લખવાનો છે? તમારે પહેલાં વાત કરવાની કે નસકોરા દ્વારા હવા શરીરમાં પ્રવેશે છે અને આ માર્ગમાં આવેલા બારીક રોમ, રોમ એટલે શું? વાળ, એના દ્વારા હવામાં રહેલી ધૂળ અને અન્ય અશુદ્ધિઓ ગળાઈ જાય અને આ ક્રિયામાં શ્લેષ્મ સ્તર, એક જે લિક્વિડ પ્રવાહી છે શ્લેષ્મ, એ આપણને મદદરૂપ બને છે અશુદ્ધિ ગાળવાની અંદર. પહેલો પોઈન્ટ એકદમ સરળ છે દોસ્તો, રોજ આ પ્રોસેસ થાય છે આપણા શરીરમાં, એટલે આપણને આ પોઈન્ટ તો આવડવાનો છે. હવે આગળની વાત, ગળામાં રહેલા અંગો. ગળામાં રહેલા અંગો વિશે એક નામ લખી દેવાના છે, બરાબર. જેમ કે ગળાની અંદર શું રહેલું છે? કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસનળી હવાના વહન માટે એક કેવો સળંગ માર્ગ બનાવે છે. શ્વાસનળી ક્યાં સુધી? તો ગળાથી શરૂઆત કરી અને ફેફસા સુધી લંબાયેલી છે અને આ ગ્રીવાના પ્રદેશમાં આજે આપણી શ્વાસનળીની રચના છે દોસ્તો, કાસ્તીની વલયમય રચના છે. કાસ્તીની વલયમય રચના એટલે શું? તમને જો હું આકૃતિમાં બતાવું તો વધારે આઈડિયા આવશે કે અહીંયા જે રિંગ જેવો આ ભાગ, આ જે છે રિંગ જેવો ભાગ, કાસ્તીની રિંગ કહેવાય એને, કાસ્તીમય વલયની રિંગ. હવે એનાથી શું થાય? તો અહીંયા આગળ આ તમે એવું કહી શકો કે સ્ટ્રેચેબલ હોઈ શકે, બરાબર, એટલે કે એનાથી આપણો શ્વાસ રૂંધાઈ જતો નથી. થોડાક સમય માટે પણ આપણે શ્વાસ ન લઈ શકીએ તો સમસ્યા થાય, સ્વાભાવિક વાત છે મિત્રો. એટલે આપણી રચના એવી હોય, કાસ્તીમય વલયની રચના, જેથી આપણો શ્વાસ રૂંધાઈ જતો નથી. તો ગળામાં રહેલા અંગોની અંદર બસ આટલા પોઈન્ટ લખવાના છે કે એમાં તો શું આવેલું છે? કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસનળી, અને એનો સળંગ માર્ગ બનાવે, એ ફેફસા સુધી લંબાયેલી હોય ગળાથી ફેફસા, અને કાસ્તીની વલયમય રચના હોય એટલે આપણો શ્વાસ રૂંધાઈ જતો નથી. આગળની વાત, છેલ્લો ઇમ્પોર્ટન્ટ વાત ફેફસા વિશે કરવાની છે. ફેફસા તો ઉરસીય ગૃહમાં એક જોડ ફેફસા, બે ફેફસા હોય બધાની પાસે. હમણાં કોરોનામાં ફેફસાની બહુ જ, મતલબ ફેફસા ઉપર સૌથી વધારે અસર પડી હોય તો, અને ફેફસા જેના ડેમેજ થયા હોય કે ફેફસામાં જેને નુકસાન પહોંચ્યું હોય એને બહુ જ તકલીફ થઈ, કદાચ કેટલાક માણસો બચ્યા અને કેટલાક બિચારા અવસાન પણ પામી ગયા. તો કોરોનાની અંદર સૌથી વધારે ઇફેક્ટ ફેફસા ઉપર પડી. હવે આ ફેફસા જ આપણા શ્વસન તંત્રનો મુખ્ય ભાગ છે દોસ્તો. તો ઉરસીય ગૃહમાં એક જોડ ફેફસા આવેલા છે. ફેફસાનો જે ફેફસામાં હવાનો માર્ગ છે, નાની નલિકાઓમાં વિભાજન પામે અને અંતે ફુગા જેવી રચના વાયુ કોષ્ઠમાં પરિણમે છે. આકૃતિમાં બતાવું દોસ્તો, સમજો કે આપણી આ જે શ્વાસ નળી છે, આપણી આ શ્વાસ નળી અહીંયા સુધી આવી, હવે બે ભાગમાં વિભાજિત થઈ, તો બે ભાગમાં વિભાજિત થઈ એને શું કહેશું? શ્વાસવાહિની. અને શ્વાસવાહિની હવે જો આગળ આ રીતે શાખાઓમાં વિભાજિત થઈ, જાણે ઝાડની ડાળી હોય એવી રીતે, તો એને શું કહેશું? એને કહેશું શ્વાસવાહિકા. અને શ્વાસવાહિકાના છેડા જેવો ટપકા ટપકા જેવું દેખાય છે, એ વાયુ કોષ્ઠ છે. રિપીટ મિત્રો, અહીંયા આગળ શ્વાસ નળી બે ભાગમાં વિભાજિત થઈ એને શું કહેશું? શ્વાસવાહિની. અને શ્વાસવાહિની જે શાખાઓમાં વિભાજિત થઈ એ શ્વાસવાહિકા, અને છેલ્લે શું આવે? વાયુ કોષ્ઠ. હવે તમને આગળનો પોઈન્ટ એકદમ સિમ્પલ સમજાઈ જશે. તો અહીંયા આગળ ફેફસામાં હવાનો માર્ગ નાની નલિકામાં વિભાજન પામે છે અને છેલ્લે ફુગા જેવી રચનામાં વાયુ કોષ્ઠમાં પરિણમે છે. વાયુ કોષ્ઠની દિવાલ જાળીરૂપ રચના છે અને જેની સપાટી દ્વારા વાત વિનિમય એટલે કે હવાની અવર જવર થાય છે. બસ સિમ્પલ પોઈન્ટ છે, ત્રણ પોઈન્ટમાં જ વાત કરવાની છે, પણ શ્વસન તંત્ર પૂછાય તો આના જેવા પ્રશ્નો મેં તમને કીધું એવું પૂછાય તો આ ન લખી આવતા, એટલે જોઈ લેજો. પણ આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, એટલે આનો અભ્યાસ વ્યવસ્થિત કરી લેજો, આકૃતિ જોઈ લેજો. તો મળીએ મિત્રો નેક્સ્ટ પ્રશ્નમાં. ત્યાં સુધી બધા મિત્રોને ગુડ નાઇટ, ટાટા, બાય બાય.